जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आफ्टर लॉन्ग लॉन्ग टाइम वी आर मीटिंग। हैप्पी दिवाली, हैप्पी न्यू ईयर। छेल्ले आपणे भागीदारना प्रवेश ने लगता थोड़ा दाखला गणेला हता। हवे आजे टेक्स्टबुक पेज नंबर 210, टेक्स्टबुक पेज नंबर 210 पर एक प्रश्न आपेलो छे। 12मो पी अने क्यू एनी रकम ऑलरेडी अहींया छे ज, एटले तमारे जोवानी जरूर नथी। पी अने क्यू 3:2 प्रमाणमां नफो नुकसान वेची लेता भागीदारो छे, तेओनी भागीदारी पेढ़ीनुं पाकुं सर्वेयू तमने आपेलुं छे। एमां बन्नेना मूड़ी खाता आपेला छे, अनुक्रमे 70,000 अने 50,000। प्रोविडेंट फंड आपेलुं छे 18,000। लेणदारो आपेला छे 22,000। जमीन मकान 80,000। देवादारो 22,000 माइनस गालखात अनामत 2,000 अने स्टॉक आपेलो छे, रोकड़ आपेली छे अने पागड़ी आपेली छे। हवालामां नवो भागीदार आर पोतानी मूड़ी पेटे रुपया 60,000 रोकड़ा लावे छे। हवे खास मार्क करो કે પેઢીની પાઘડીનું મૂલ્ય, પેઢીની પાઘડીની કિંમત 30,000 નક્કી થઈ, પણ નવો ભાગીદાર આર ત્રીજા હવાલામાં કીધું છે તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવશે નહીં। એટલે નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવતો નથી। ઓકે, તો પહેલાં આપણે શું કરવું પડે એ સમજાવું આગળ। પહેલાં રકમ વાંચી લઈએ। જમીન મકાનની કિંમતમાં દેવાદારો પર ગાલખાતા અનામતમાં સ્ટોકની કિંમતમાં લેણદારોની કિંમતમાં જે કંઈ ફેરફાર થયા છે એને લગતા 4, 5, 6, 7 હવાલા આપેલા છે અને દરેક ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું નવું પ્રમાણ 5:2:3 આપેલું છે। ઓકે, હવે પહેલું કામ શું કરવામાં દીકરા, દાખલો ગણવાનો ક્રમ ભૂલી ગયા હો તો ફરીથી યાદ કર્યું। પહેલાં તો જરૂરી ખાતા, જરૂરી ખાતામાં પહેલાં પુનઃમૂલ્યાંકન ખાતું, પછી ભાગીદારોના મૂડી ખાતા, પછી રોકડ ખાતું અને પ્રવેશ પછીનું પાકું સરવૈયું। પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ ખાતું અને પ્રવેશ બાદનું પાકું સરવૈયું, આટલા ખાતા દોરી લેવાના। બરાબર, ખાતા દોરી લીધા પછી હવાલાના ટીક માર્ક કરવાના। જેમ કે જમીન મકાનની, પહેલાં તો દાખલા તરીકે પહેલો, બીજો, ત્રીજો અને છેલ્લો 8મો હવાલો એ પાકા સર્વેને લગતો નથી, એ મૂડી અને પાઘડીને લગતા હવાલા છે। એની હિસાબી અસર આપણે સૌથી છેલ્લે દેવાની હોય, એટલે આપણે શું કરીએ છીએ એ હવાલા ટીક માર્ક કર્યા, જો મેં કરીને બતાવ્યા છે। ત્યારબાદ તમને લખીને આપ્યું છે કે જમીન મકાનની કિંમત રૂપિયા 90,000 ગણવી, તો જમીન મકાનની બાજુમાં જુઓ કે આપણે 4 લખેલા છે। દેવાદારો પર ઘાલખાત અનામત 5% રાખવી, એટલે દેવાદારોની બાજુમાં 5 લખો। સ્ટોકની કિંમતમાં રૂપિયા 400 ઘટાડો કરવાનો છે, તો સ્ટોકની બાજુમાં આપણે 6 લખો અને લેણદારોમાંથી હવે રૂપિયા 500 ચૂકવવાના નથી, એટલે આપણે લેણદારોની બાજુમાં 7મો લખો। ફર્સ્ટ સ્ટેપ, જરૂરી ખાતા, પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ ખાતું અને પાકું સરવૈયું। ગઈકાલે મારા દીકરાઓ, મેં તમને આ બંને દાખલાની PDF ઓલરેડી મોકલી દીધી હતી,
તમારી નોટ્સમાં પહેલાં દાખલા ગણી લ્યો અને પછી આ ઓડિયો તમે સાંભળો તો તમને આમાં થોડા નાના ફોન્ટ્સ આવતા હોય, બ્લર થતું હોય કે કોઈ પ્રોબ્લેમ થતો હોય. યુઝવલી તમે જ્યારે લખો પીડીએફમાંથી ત્યારે એને ઝૂમ કરીને તમે આરામથી લખી શકો. પછી તમારી નોટ્સ સામે છે, પછી ઘડીએ ઘડીએ આ જોવાની જરૂર ન પડે. એવો પ્રયત્ન કરશો તો કંઈ વાંધો નહીં આવે. ઓલ રાઈટ, ઓકે, લેટ્સ સ્ટાર્ટ. તો સપોઝ હજી એક બીજી વાત કહું કે જ્યારે તમે ઓડિયો સાંભળો, માં દીકરા, જ્યારે તમે આ ઓડિયોને ફોલો કરો ત્યારે શું કરવાનું? પહેલાં તો ઓલરેડી કોપી પેસ્ટ, એટલે તમને અગાઉ હું તમને દરેક દાખલાની અગાઉથી પીડીએફ મોકલી દઈશ, એટલે એ દાખલો ઓલરેડી તમે તમે નોટમાં ગણી લ્યો. પછી તમને ખબર છે કે નેક્સ્ટ ડે એનો ઓડિયો આવશે, હું સમજાવીશ, તો તમે તમારી એક નોટમાં ખાતા દોરીને રાખો. જેમ કે પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ ખાતું અને પાકું સર્વે, ખાલી દોરીને રાખો. ખાતા દોરીને રાખ્યા, એક બાજુ તમારી પાસે કેલ્ક્યુલેટર છે, ખાતા દોરેલા છે, અને હું સમજાવું છું જે પ્રમાણે હું ટર્ન બાય ટર્ન એક પછી એક એન્ટ્રીઓ એક્સપ્લેન કરું, સમજાવું, તો તમે એની એન્ટ્રી તમારી નોટમાં દોરેલા ખાતામાં સાથે સાથે લખશો તો મને લાગે છે કે વધારે ફાયદારૂપ બનશે. ઓકે, જેટલી મહેનત કરશો એટલું આવડશે. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. તો દાખલાની રકમ જે ટેક્સ્ટબુક પેજ નંબર 210 ઉપર આપેલી છે, ઓલરેડી તમારી સ્ક્રીન ઉપર પણ છે, ઓલરેડી તમારી સ્ક્રીન ઉપર પણ છે. પહેલું કામ શું કરવાનું? જરૂરી ખાતા દોરી લેવાના. હવે સપોઝ આપણે જરૂરી ખાતા દોરી લીધા, ત્યારબાદ હવાલાના ટીક માર્ક કરવાના. એમાં પહેલો, બીજો, ત્રીજો અને છેલ્લો હવાલો એ મૂડી અને પાઘડીને લગતા હતા, એની હિસાબી અસર આપણે છેલ્લે આપવાની હોય, એટલે એ ત્રણ અને છેલ્લો ચોથો હવાલો આપણે ટીક માર્ક કર્યો. ચોથો હવાલો જમીન મકાનની કિંમતને લગતો હતો, તો જમીન મકાનની બાજુમાં આપણે 4 નંબર લખ્યો. પાંચમો જે હવાલો છે એ દેવાદારોને લગતો હતો, તો દેવાદારોની બાજુમાં આપણે 5 નંબર લખ્યા. છઠ્ઠો જે હવાલો હતો એ સ્ટોકની કિંમતમાં ઘટાડો, તો સ્ટોકની બાજુમાં આપણે 6 નંબર લખ્યા. અને છેલ્લો સાતમો જે હવાલો હતો એ લેણદારોમાંથી રૂપિયા 500 ચૂકવવા નહીં પડે, તો લેણદારોની બાજુમાં આપણે 7 નંબર લખ્યા. આપેલું સ્ટેપ, ખાતા દોરી લીધા, હવાલાના ટીક માર્ક કરી લીધા. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. હવે દાખલો કેવી રીતે સ્ટાર્ટ કરવાનો? સૌથી પહેલાં ક્યાંથી શરૂ કરવાનું? મેં તમને અગાઉ સમજાવ્યું છે કે રકમમાં આપેલ પાકા સરવૈયાની મૂડી દેવા બાજુથી, રકમમાં આપેલ પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ. તો મૂડી દેવા બાજુ સૌથી પહેલાં શું આપેલું છે? પી અને ક્યુની મૂડી, પછી પ્રોવિડન્ટ ફંડ, સોરી બેટા. તો મૂડી ખાતા જે આપેલા છે 70,000 અને 50,000, એ આપણે ક્યાં લખશું? મૂડી ખાતામાં જમા બાજુ, બરાબર. પ્રોવિડન્ટ ફંડ એનો કોઈ હવાલો નહોતો, એટલે કોપી પેસ્ટ. નવી પેઢીના પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. ઓલરાઈટ, કન્ટિન્યુ.
ચક પાણી પી લો બેટા. હવે આ જે તમને પીડીએફ સ્વરૂપે મોકલી હતી ગઈકાલે, એ તો તમે મેળવી લીધી. હવે આ દાખલો છે ને મેં નોટ્સમાં ગણીને પણ સાથે મોકલો છે. રકમ તમારી સામે રાખજો અને આ સ્ક્રીનને ફોલો કરજો. ઓકે, જો આપણે ક્યાંથી શરૂ કરવાનું કીધું, મૂડી ખાતા પી અને ક્યુના કેટલા, એ બધા 70,000 અને, એટલે મૂડી ખાતામાં જમા બાજુ જુઓ, મૂડી ખાતા 70,000 અને 50,000. ઓકે, પછી પ્રોવિડન્ટ ફંડ આપેલું હતું 18,000, એને લગતો કોઈ હવાલો આપેલો નહોતો, એટલે કોપી પેસ્ટ નવી પેઢીના પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ જુઓ, પ્રોવિડન્ટ ફંડ 18,000. સમજાણું? પછી લેણદારો આપેલા હતા 22,000. લેણદારો કેટલા આપેલા હતા? રકમ તમારી સામે રાખજો ટેક્સ્ટબુકની, પેજ નંબર 210, પ્રશ્ન નંબર 12. લેણદારો આપેલા હતા 22,000. હવાલા નંબરમાં કીધું હતું કે એમાં 500 ચૂકવવા નહીં પડે, એટલે પાકા સર્વેમાં શું કર્યું, લેણદારો ઇનર કોલમમાં 22,000 માઇનસ ઘટાડો 500, આઉટર કોલમમાં 21,500. હવે લેણદારોની કિંમતમાં શું થયું બેટા? ઘટાડો. દેવામાં ઘટાડો, એટલા ચૂકવવા નહીં પડે, એટલે ફાયદો થયો. અને ફાયદો થયો તો તમે જુઓ, પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ લેણદારો ખાતે ઘટાડો, ફાયદો 500. હવે મિલકત લેણા બાજુ જુઓ તો સૌથી પહેલાં જમીન મકાન છે. હવે જમીન મકાનની કિંમતમાં 10,000 વધારો કરવાનો છે, એટલે પાકા સર્વેમાં કેવી રીતે લખશો? જમીન મકાન ઇનર કોલમમાં 80,000 પ્લસ વધારો 10,000, આઉટર કોલમમાં 90,000. હવે જમીન મકાન એટલે મિલકત, મિલકતની કિંમતમાં વધારો થયો એટલે ફાયદો થયો. ફાયદો થયો એટલે પુનઃમૂલ્યાંકન ખાતામાં જુઓ, જમીન મકાન ખાતે વધારો, ફાયદો 10,000. ઓલ રાઈટ, જમીન મકાન પછી શું આપ્યું હતું રકમમાં? જમીન મકાન પછી રકમમાં શું આપ્યું હતું? દેવાદારો કેટલા આપ્યા હતા? કેટલા આપ્યા હતા? 22,000. એના ઉપર કેટલા ટકા ઘર ખાતા અનામત રાખવાની હતી? 5%. તો જુઓ, એટલે સૌથી પહેલાં પાકા સરવૈયામાં દેવાદારો ઇનર કોલમમાં 22,000 માઇનસ ઘાલખાત અનામત, હવે નવી એટલે કે હવાલા મુજબની, હવાલા મુજબની ઘાલખાત અનામત કેટલી રાખવાની હતી? 5%. એટલે 22,000ના 5% કેલ્ક્યુલેટર પર કરો એટલે કેટલા આવશે? 1,100. એટલે દેવાદારો ઇનર કોલમમાં કેટલા લેખા? 22,000 માઇનસ ઘાલખાત અનામત 1,100, આઉટર કોલમમાં 22,000માંથી 1,100 બાદ કરીને 20,900. હવે મા દીકરા, રકમમાં જુઓ તો ઘાલખાતા અનામત કેટલી હતી? 2,000. સમજો, ધ્યાનથી સમજો, રકમમાં જુઓ કે દેવાદારોમાંથી ઘાલખાત અનામત બાદ કરેલી કેટલી હતી? 2,000. જોયું? હવે રાખવાની કેટલી? 1,100. એનો મતલબ કે આપણે દેવાદારો પર ઓલરેડી ઘાલખાત અનામતની જોગવાઈ કેટલી કરી હતી? 2,000. પણ એટલી બધી જરૂર નથી. હવે કેટલી રાખવાની જરૂર છે? 22,000ના 5% એટલે 1,100. એટલે કુલ ઘાલખાત અનામત ઓલરેડી આપણી પાસે 2,000 હતી. અનામત એટલે એક પ્રકારનો એકત્રિત નફો, એટલે આપણા ગલ્લામાં કેટલા જમા હતા? 2,000. હવે રાખવાના છે 1,100, મતલબ કે 900 રૂપિયા વધ્યા, ઘટ્યા નથી, 2,000 તો ઓલરેડી હતા. હવે રાખવાના છે કેટલા? 1,100. એટલે આપણી પાસે 900 રૂપિયા વધ્યા, એટલે નવી ઘાલખાત અનામત કેટલી? 1,100. જૂની કેટલી? 2,000.
ઓલરેડી ઘાલખાત અનામત ખાતે આપણે 2000 રૂપિયા જમા રાખેલા હતા, હવે કેટલા જમા રાખવાના છે? 1100. એનો મતલબ કે ઘાલખાત અનામત જે 900 રૂપિયા વૈધી ગલ્લામાં કેટલા તમારા દીકરા? 2000. હવે એમ કહે છે કે રાખવાના છે કેટલા? 1100. તો 900 જે વૈધા એ આપણે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ જુઓ તમે દેખાય છે સ્ક્રીન ઉપર, એને આપણે કહીશું ઘાલખાત અનામત પરત. 2000 રૂપિયા હતા, 1100 રાખવાના છે, 900 વૈધા, ફાયદો થયો એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. ક્લિયર? પછી સિમ્પલ છે, સ્ટોકની કિંમતમાં 400નો ઘટાડો થયો વગેરે વગેરે, એટલે તમે જોઈ લ્યો પુનઃ મૂલ્યાંકન ખાતામાં સ્ટોક ખાતે ઘટાડો 400, અને પાકા સરવૈયામાં સ્ટોક ઇનર કોલમમાં 36000 માઇનસ ઘટાડો 400. ક્લિયર? આટલું સમજાણું? ઓકે. એટલે રકમના પાકા સરવૈયા મુજબ, રકમના પાકા સરવૈયા મુજબ હવે છેલ્લે રોકડ. તો રોકડ કેટલી આપેલી છે? 4000. એ રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા. ક્લિયર? પાઘડી કેટલી આપેલી છે? પાકા સરવૈયામાં પાઘડી કેટલી આપેલી છે? 20000. 20000 એ જૂના ભાગીદારોના મૂડી ખાતે જૂના પ્રમાણમાં ઉધાર થઈ, અહીંયા બતાવેલું છે. અને અહીંયા જુઓ તો એમાં પણ પાઘડી ખાતે પાકા સરવૈયામાં દર્શાવેલ પાઘડી કેટલી બતાવેલી હતી? 20000. એની એકમાત્ર અસર જૂના ભાગીદારોના મૂડી ખાતે, પરીક્ષામાં પણ મેં આ પ્રશ્ન પૂછ્યો હતો, જૂના ભાગીદારોના મૂડી ખાતે કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં, એટલે કે કયા પ્રમાણમાં? 3:2 પ્રમાણમાં. 3:2 પ્રમાણમાં. એટલે પાઘડી જે પાકા સરવૈયામાં કુલ રૂપિયા 20000 દર્શાવેલી હતી એ જૂના ભાગીદારોના મૂડી ખાતે જૂના પ્રમાણમાં ઉધાર થશે. સમજાઈ ગયું? ઓકે. ફરી પાછા રકમમાં આવો. હવે રકમમાં આપણે જોયું એ પ્રમાણે મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા, લખાઈ ગયું. પ્રોવિડન્ટ ફંડનો કોઈ હવાલો નહોતો એટલે કોપી પેસ્ટ. લેણદારો જે કેટલાના હતા? 22000. એમાંથી કેટલા ચૂકવવાના પડે? 500. એટલે લેણદારોમાંથી 22000માંથી 500 બાદ કરીને 21500 આપણે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખી લીધા, અને 500નો ઘટાડો થયો, એ ફાયદો થયો, પુનઃ મૂલ્યાંકન ખાતે જમા કર્યા. આ બાજુ જમીન મકાનની કિંમતમાં જે વધારો થયો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા, અને પાકા સરવૈયામાં જમીન મકાનમાં પ્લસ કર્યા. દેવાદારો જે 22000ના આપેલા હતા એમાંથી 5% ઘાલખાત અનામત રાખવાની છે, એટલે 22000ના 5% એટલે 1100 ઘાલખાત અનામત આપણે બાદ કરી અને આઉટર કોલમમાં બાકીનો તફાવત લખો. હવે ઓલરેડી ઘાલખાત અનામત કેટલી આપેલી હતી? 2000. રાખવાની છે 1100, તો ઘાલખાત અનામત પરત 900 પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. આટલું સમજાઈ ગયું? રોકડ ખાતામાં બાકી આગળ લાવ્યા. પાઘડી જે 20000 પાકા સરવૈયામાં દર્શાવેલી છે એની એકમાત્ર અસર જૂના ભાગીદારોના મૂડી ખાતે જૂના પ્રમાણમાં ઉધાર. આટલું ક્લિયર? પુનઃ મૂલ્યાંકન ખાતું સમજાણું? જોઈ લ્યો, ધ્યાનથી જોઈ લ્યો. જમીન મકાનમાં વધારો 10000, ઘાલખાત અનામત પરત 900, લેણદારોમાં ઘટાડો ફાયદો 500, એટલે જમા બાજુનો ટોટલ થયો 11400. ઉધાર બાજુ સ્ટોકની કિંમતમાં ઘટાડો થયો, નુકસાન થયું 400 ઉધાર્યા. વૈધા કેટલા? તફાવત કેટલો આવશે? 11000. એને આપણે પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કહેશું. આ નફો પી અને ક્યુ એટલે કે જૂના ભાગીદારોના મૂડી ખાતે જૂના પ્રમાણમાં જમા થશે, એટલે અનુક્રમે 6600 પીના મૂડી ખાતે અને 4400 ક્યુના મૂડી ખાતે. અહીંયા જોઈ શકો છો પુનઃ મૂલ્યાંકન ખાતે નફો એ લોકોના મૂડી ખાતે જમા 6600 અને 4400.
આટલું ક્લિયર બેટા? ઓકે, હવે આગળ વધીએ. વળી પાછા રકમમાં આવો. હવે રકમમાં તમે જુઓ કે જૂનું પ્રમાણ શું આપ્યું હતું? 3:2. રકમમાં ધ્યાનથી જુઓ, જૂનું પ્રમાણ શું આપ્યું હતું? 3:2. નવું પ્રમાણ શું આપ્યું? 5:2:3. એટલે સૌથી પહેલાં આપણે શું ગોતવાનું? ભાગીદારનો ત્યાગ. ત્યાગનું સૂત્ર શું છે? જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ, જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો પીનો ત્યાગ, જૂનું પ્રમાણ 3:2 એટલે 3/5 માઇનસ નવું પ્રમાણ 5:2:3 એટલે 5/10 બરાબર. લસા લીધો 10, અધરવાઇઝ આપણે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી અને ગોતી શકીએ. એટલે 10 કોમન લીધા. 10 કોમન લેવા માટે 3/5ને 2 વડે ગુણવા પડે એટલે 6/10 થાય. એટલે 6 - 5/10 આ આવડે. એટલે પીનો ત્યાગ કેટલો થયો? 1/10. એ જ રીતે ક્યુનો ત્યાગ ગોઈતો જોઈ લ્યો, 2/5. છેદ સરખા કરવા માટે 4/10 એટલે 4 - 2/10 એટલે એનો ત્યાગ આવ્યો 2/ એટલે ત્યાગનું પ્રમાણ આવ્યું 1:2. આટલું સમજાણું? એટલે સૌથી પહેલાં શું ગોઈતું? ત્યાગનું પ્રમાણ. સૌથી પહેલાં શું ગોઈતું? ત્યાગનું પ્રમાણ. પી અને ક્યુના ત્યાગનું પ્રમાણ કેટલું આવ્યું? 1:2. ક્લિયર? ઓકે, હવે આપણે અહીંયા આર પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવતો નથી, પણ પેઢીની પાઘડીનું મૂલ્ય કેટલું નક્કી થયું? 30,000. પેઢીની પાઘડીનું બીજા નંબરમાં આપેલું છે. પેઢીની પાઘડીનું મૂલ્ય કેટલું નક્કી થયું? 30,000. એટલે ફર્સ્ટ ઓફ ઓલ વોટ વી હેવ ટુ ફાઇન્ડ કે આર પેઢીના ભાગની કુલ પાઘડી 30,000 નક્કી થઈ, તો આર પોતાના ભાગની પાઘડી પેટે એને કેટલા આપવા પડે? એટલે પાઘડી, આરના ભાગની પાઘડી, પેઢીની પાઘડીનું મૂલ્ય નક્કી થયું બીજા નંબરના હવાલા પ્રમાણે 30,000. નફા નુકસાનનું નવું પ્રમાણ જે 8મા નંબરમાં આપ્યું હતું એમાં આરના ભાગે કેટલા આવે છે? 5:2:3 એટલે કે 3/10. તો આરના ભાગની પાઘડી કેટલી થાય? પેઢીની પાઘડી 30,000 ગુણ્યા આરનો નફા ભાગ 3/10 એટલે 9,000. આ 9,000 કોને મળે? પી અને ક્યુને. કોને મળે? પી અને ક્યુને. કયા પ્રમાણમાં? તેઓએ કરેલ ત્યાગના પ્રમાણમાં. તેઓના ત્યાગનું પ્રમાણ કેટલું હતું? 1:2. એટલે આર પાસે આપણે કેટલા માંગીએ? પાઘડી પેટે 9,000. એ રકમ કોને દેવાની? પી અને ક્યુને. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. 9,000 1:2 પ્રમાણમાં વહેંચતા આપણે આર પાસેથી લેવાના કેટલા થાય? 9,000. એ કોને દેવાના? પી અને ક્યુને. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. ત્યાગનું પ્રમાણ કેટલું આવ્યું? 1:2. આર પાસેથી કેટલા લેવાના? 9,000. કેવી રીતે? તો પેઢીની પાઘડી કુલ 30,000 હતી, એમાં આરનો નફા ભાગ કેટલો હતો? 3/10. એટલે 30,000 ગુણ્યા 3/10 કરીએ એટલે આર પાસેથી પાઘડી પેટે કેટલા લેવાના? 9,000. આ રકમ કોને મળે? પી અને ક્યુને. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. ત્યાગનું પ્રમાણ કેટલું ગોઈતું? 1:2. તો આમનો થઈ આરના મૂડી ખાતે ઉધાર, તે પી અને ક્યુના મૂડી ખાતે જમા, અનુક્રમે 3,000 અને 6,000. સમજાણું? હવે એની હિસાબી અસર. તો હિસાબી અસર માટે બેટા એમના મૂડી ખાતામાં જુઓ, આપણે આમનું શું લખી? આરના મૂડી ખાતે ઉધાર, તે પી અને ક્યુના મૂડી ખાતે જમા.
એટલે જમા બાજુ વિગતમાં શું લખ્યું? જમા બાજુ વિગતમાં શું લખ્યું? આરના મૂડી ખાતે. વિગતમાં શું લખ્યું? આરના મૂડી ખાતે પાઘડી, તેના ભાગની પાઘડી. એ આપણે પી અને ક્યુના મૂડી ખાતે 1:2 પ્રમાણમાં, એટલે કે 3,000 અને 6,000 જમા કરી, અને બીજી બાજુ ઉધાર બાજુ આર ખાતા આરના મૂડી ખાતે ઉધાર, તે અનુક્રમે કોના મૂડી ખાતે જમા કરવાના હતા? પી અને ક્યુના. આમાં મારાથી ભૂલમાં આર લખાઈ ગયું છે. દીકરો, પીના મૂડી ખાતે 3,000 આરના ખાનામાં અને ક્યુના મૂડી ખાતે, બેટા ભૂલમાં આર લખાઈ ગયું છે. દીકરો સમજાઈ ગયું? પી અને ક્યુ લખવાનું છે. મારાથી ભૂલમાં શું લખાઈ ગયું છે? પી અને આર લખાઈ ગયું છે. તો પીના મૂડી ખાતે 3,000 અને ક્યુના મૂડી ખાતે 6,000. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. હવે આર પોતાના ભાગની પાઘડી પેટે કેટલા લાવે છે? 60,000 રોકડા. એટલે રોકડ ખાતે ઉધાર ને આરના મૂડી ખાતે જમા. રોકડ ખાતે ઉધાર, આરના મૂડી ખાતે જમા. હમણાં સમજાયું પ્રમાણે આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કર્યું, એનો નફો પી અને ક્યુના મૂડી ખાતે જમા કરી દીધો. મૂડીની હિસાબી અસર સમજાવી, બરાબર આખો દાખલો જોઈ લ્યો. હવે બધા ખાતા બંધ કરશું, એટલે પહેલાં મૂડી ખાતા બંધ કરશું. એટલે જમા બાજુ પીના ખાનાનો ટોટલ આવ્યો 79,79,600. ક્યુના ખાનાનો ટોટલ આવ્યો 60,400 અને આરના ખાનાનો ટોટલ આવ્યો 60,000. અહીંયા મૂક્યો એટલે તફાવત કેટલો આવ્યો? 67,600, 52,400 અને 51,000. ઓકે, બાકી આગળ લઈ ગયા. ક્લિયર? રોકડ ખાતું બંધ કર્યું, ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 4,000 અને આરની જે મૂડી હતી 60,000, તફાવત 64,000. ઓકે, એ રકમ આપણે પાકા શેરોમાં લખી નાખી, મૂડી ખાતા લખી નાખ્યા અનુક્રમે પી ક્યુ અને આર 67,600, 52,400, 51,000 અને આ બાજુ રોકડ ખાતું લખી નાખ્યું અને ટોટલ કર્યું. આવડી ગયો દાખલો બેટા? પાકું જોઈ લેજો. એટલે પહેલું કામ શું કરવાનું ફટાફટ કહી દઉં, રકમ તમને ઓલરેડી પેપર ટેક્સ્ટબુકમાં આપેલી છે. પહેલું કામ શું કરવાનું? જરૂરી ખાતા, પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને રોકડ બેંક ખાતું અને પાકું સર્વાઈવ. હવાલાના ટીકમાં કરી લેવાના, મૂડી દેવા બાજુથી ચાલુ કરવાનું, કેમ ગણવાનું, આખો દાખલો સમજાવી દીધો. હોપ કે તમને આવડશે. છતાંય ન આવડે તો યુ કેન કોલ મી, યુ કેન વોટ્સએપ મી, અને પર્ટિક્યુલર 12th સ્ટુડન્ટ્સ માટે, પર્ટિક્યુલર ટ્વેલ્થના સ્ટુડન્ટ્સ માટે ફેસ ટુ ફેસ પર્સનલ ટ્યુશન્સ માટે હું વિચારું છું. ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ પર્સનલ ટ્યુશન્સ માટે, તમે મારા પ્લેસ ઉપર પણ આવી શકો અથવા હું તમારા પ્લેસ ઉપર પણ આવી શકું. અકાઉન્ટ અને સ્ટેટ હવેથી આગળ જતાં થોડુંક ટફ થતું જશે. અકાઉન્ટ, સ્ટેટ અને ઇંગ્લિશ પર્ટિક્યુલર 3 સબ્જેક્ટના પર્સનલ ટ્યુશન્સ માટે ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ યુ કેન કોન્ટેક્ટ મી, કમ ટુ માય પ્લેસ, મારા ઇન્સ્ટિટ્યૂટ ઉપર આવો, પેરેન્ટ્સ સાથે, વાલી સાથે અનુકૂળતા રહીએ તો 4-5 ગ્રુપ બનાવો અને સોશિયલ ડિસ્ટન્સિંગ અને બીજી બધી તકેદારીઓ રાખીને આપણે કંઈક વિચારશું. ઓકે, આ દાખલો પૂરો કરી અને મને બતાવજો. ઓકે.
जय श्री कृष्ण, थैंक यू वेरी मच, टेक केयर बेटा, डू टेक केयर।